नामपि चेतांसी भगवती ही शा बालात् कृष्ण मोहाय महामाया प्रयच्छति। दुर्गे स्मृता हरिषिम भीतिम शेष जंतो स्वस्थे स्मृता मति मतिम शुभाम दाशी दारिद्र दुख व्यहारिणी कात्वदन्या सर्वोपकार करणाय सदाद्र आद्रचिता। आ देवी भागवतनी कथानु मंगलमय पान करावता लाखणसिंह भाई कारडिया रजपूत समाज तेमज भाविक भक्तों, देवताओं चंडी पाठ में जगदंबानी स्तुति करी के हे मां तू प्रसन्न थाय, जगदंबा तू प्रसन्न थाय त्यारे शुं थाय। दुर्गे स्मृता हर्षिम भीतिम शेष जंतो, हे जगदंबा तारू स्मरण करवाथी शुं थाय? तो के दुर्गे स्मृता तारु स्मरण करवाथी, स्मृति मां तने धारण करवाथी। दुर्गे स्मृता हर्षिम भीतिम शेष जंतो, समस्त प्रकारना भय नाश पामी जाय। हे जगदंबा तू अभय दात्री छे, स्वस्थे स्मृता मति मतिम शुभाम ददाशी। मां योगियों ने तो भय नहीं होतो, तो एना माटे स्वस्थे स्मृता मति मतिम शुभाम ददाशी। हे जगदंबा एने कल्याण करनारी तू बुद्धि नु प्रागट्य दी आपे छे, कल्याण करनारी तू दी आपे छे। दुर्गे स्मृता हर्षिम भीतिम शेष जंतो, स्वस्थे स्मृता मति मतिम शुभाम ददाशी। मां तो संसारियों ने तो दारिद्र दुख बयहारणी कात्व दन्या, हे जगदंबा दरिद्रता नो तू नाश करी दे छे। आ तारी कर खाली तारी तने स्मृति मां धारण करवाथी। આપણે જગદંબાનો દિવસ અને રાતના ખાલી ધૂપબત્તી ફેરવી દઈએ છીએ, પણ સ્મૃતિમાં ધારણ નથી કરી શકતા। દેવતાઓ એને એને સ્મૃતિમાં ધારણ કરવાની સલાહ આપે છે। હે ઇન્દ્ર, તને જો કોઈ દેવ કોઈ દૈત્યથી તને ભીતિ હોય, તને ભય હોય, તો મહાદેવ પણ એને એમ કહે છે કે હે ઇન્દ્ર, વિષ્ણુ આદિ દેવો પણ એને ઇન્દ્રને એ જ સલાહ આપે છે કે તમે એ દેવીને જગદંબાને તમે સ્મૃતિમાં ધારણ કરો। આપણે સવારના ધૂપબત્તી કરી સાંજના ધૂપબત્તી કરી આખો દિવસ આપણા કાર્યમાં સંલગ્ન થઈ જઈએ છીએ, નહીં। જો તમને તમને કલ્યાણ કરનારી ધી જોઈએ, તમે યોગીઓ જેવી બુદ્ધિ જોઈએ, તમને તમારી દારિદ્રતાને દૂર કરવી છે, તો એને સ્મૃતિમાં ધારણ કરો, સતત એનું એનું સાનિધ્ય અનુભવો। જેમ બાળક નાનું બાળક એ ગમે ત્યાં હોય પણ માં એનું સાનિધ્ય સતત મહેસૂસ કરે છે, માં ગમે ત્યાં હોય બાળક એનું સાનિધ્ય સતત મહેસૂસ કરે છે। પનિહારી માથે ઘડો લીધો હોય પણ એને ખબર હોય, ગમે એટલી વાતચીત હોય ખબર હોય એને માથે મારે ઘડો છે, આટલું આટલું નિકટ નિકટતા આટલું સાનિધ્ય જગદંબાનું જ્યારે તમે મહેસૂસ કરશો ત્યારે જગદંબાનું અવતરણ થશે, જીવનમાં અવતરણ થશે। ચંદ બારોટ જેવી જેવા કોઈનો કોઈના છંદ નહીં, ચંદ બારોટ એને એક મહાવિદ્વાને કીધું કે ચંદ બારોટ તમારા જેવા છંદો તો ચારણોય નથી લખી શકતા, તમે એમ કહી શકાય કે હે ચંદ બારોટ તમે એક ડગલો ચારણો થી પણ તમે આગળ છો, ત્યારે ચંદ બારોટે એને જવાબ આપેલ કે હે મહાશય, હે પંડિત, સાચી વાત છે, મેં બહુ બહુ સરસ છંદ લખું છું
પણ જે ચારણો કરે છે ને એવો છંદ હું ન લખી શકું, એનું કારણ કે હું પ્રાગટ્ય કરાવી શકું જગદંબાનો નિશા સાંભળ, હું પ્રાગટ્ય કરાવી શકું જગદંબા મારા સામે થોડી વાર માટે પ્રસ્તુત થઈ જાય, પણ પછી એ વહી પણ જઈ શકે. ચારણ તો અવતરણ કરાવે છે. અને આ વાત એટલા માટે કેવી પડે કે અમારા એક સમાજનું ગૌરવ છે લાખણજીભાઈ, એના શ્રી મુખે તમે આજે શબ્દ દેવી ભાગવતનું, દેવીનું પુત્ર અને દેવી ભાગવતનું પાન કરાવે છે એ એનો તમને એક એક ભાગ્યશાળી છો તમે. નકા હમણાં તો લગભગ બહુ બાર હોતા નથી, એટલે જગદંબાનું તમારા ચિત્તમાં સતત નેગેટિવ તેવો અનુભવ કરો, સતત એને સ્મૃતિમાં ધારણ કરો, ત્યારે આ ચંડી પાઠનો શંકરાદયનો શ્લોક એ તમને ફળદાયી થશે. દુર્ગે સ્મૃતા હરષિમ ભીતિમ શેષ જંતો સ્વસ્થે સ્મૃતા મતિ મતિમ શુભામ દદાશી દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાદ્રાદ્રચિતા. હે જગદંબા, તારા જેવ દેવતાઓ એને એમ કહે છે કે જગદંબા તો તારાથી વધારે અમે બીજા કોને શરણે જઈએ. એટલે જગદંબાનું ભજન કરો, અર્ચન કરો, પૂજન કરો અને સતત એનો નેગેટિવ અનુભવ કરો. બોલીએ શ્રી ખોડિયાલ માત કી.